बात करवी छे सूरत नी, कारण के सूरत ए गुजरात नु आर्थिक ग्रोथ एंजीन छे। कारण के सूरत में आर्थिक प्रवृत्ति अटके एटले समग्र गुजरात उपर तेनी असर जोवा मळे। आवुं ज कंईक लॉकडाउन दरमियान जोवा मळ्युं। राज्यना 65% एमएसएमई उद्योग धरावतुं सूरत लॉकडाउन दरमियान आर्थिक रीते स्थगित थई गयुं हतुं। जो कि अनलॉक आव्या बाद सूरतनी आर्थिक गाड़ी फरी पाटा पर चढ़ी छे। त्यारे आवो जोईए सूरतना उद्योगों पर वीटीवीनो ग्राउंड रिपोर्ट। सूरत डायमंड नगरी, टेक्सटाइल सिटी अने खुलामणा नामोथी ओळखाय छे। कारण के देश में जेटला पण एमएसएमई उद्योगों एटले के सूक्ष्म मध्यम अने लघु उद्योगों आवेला छे, तेमांथी 50% उद्योग गुजरात में छे। अने गुजरात की बात करिए तो राज्यना 65% उद्योगों सूरत सहित दक्षिण गुजरात में आया छे। त्यारे स्वाभाविक छे के लॉकडाउन की सौथी वधु असर सूरत अने दक्षिण गुजरात पर थवानी अने पड़ी पण हती। जेमां अनेक उद्योगों पड़ी भांग्या तो अनेक उद्योगों फरी उभा थवानी कोशिश करी रह्या छे। जो कि मे महीनाथी तबक्कावार अनलॉक शुरू थया बाद फरी बंद पड़ेला उद्योगों पाटा पर चढ़ी रह्या छे। एक्चुअली लॉकडाउन नो जे पीरियड आपणे गणीए ए दरमियान में तो चोक्कसपणे टेक्सटाइल नो टोटल प्रोडक्शन बंद हतुं 2-3 महीना। एटले ए तो टेक्सटाइल नो टोटल प्रोडक्शन लॉस छे। ત્યાર પછી લોકડાઉન ખુલ્યા પછી એના પણ જો 3 મહિને આપણે ગણીએ તો અહીંયાથી કારીગરો ઘણા બધા પલાયન થઈ ગયા હતા। એટલે એ લોકોનો પણ 3 મહિનાનો કે 4 મહિનાનો પગાર જે ગામ હતા એ દરમિયાનનો પણ એ લોકોનો લોસ એ ઘણો ઘણો મોટો હતો। એટલે આપણે ઓવરઓલ એમએસએમઈમાં તો લોકડાઉન અને ત્યાર પછીને પોસ્ટ લોકડાઉન એ ઘણું મોટું આપણને ફાઇનાન્શિયલી એઝ વેલ એઝ તમારે બિઝનેસની દ્રષ્ટિએ પણ ઘણું મોટું નુકસાન થયું છે એની અંદર। વીટીવી ન્યૂઝે ઉદ્યોગોની મુલાકાત લેતા તપાસ કરી તો જાણવા મળ્યું કે અનલોક આવ્યા બાદ ધીમે ધીમે ઉદ્યોગો ફરી પોતાની ગતિ પકડી રહ્યા છે। ખાસ કરીને સુરત ટેક્સટાઇલ અને ડાયમંડનું હબ છે અને આ બંને ઉદ્યોગોની સાથે કલર કેમિકલ ઉદ્યોગ પણ ખૂબ મહત્વનો છે। લોકડાઉનમાં ઉદ્યોગ ધંધા બંધ હતા છતાં સુરતના ઉદ્યોગ સાહસિકોએ 3-3 મહિના સુધી પોતાના કામદારોને સાચવ્યા હતા અને તેમને ખાવા પીવાની વ્યવસ્થા પણ કરી હતી। એમએસએમઈ સાથે સંકળાયેલા લોકોએ પોતે ખોટ સહન કરી કામદારોને સાચવ્યા હતા। એટલું જ નહીં, વધારાનો આર્થિક બોજ પણ સહન કર્યો હતો અને આજે કદાચ આ જ કારણ પણ છે કે સુરતના ઉદ્યોગો ફરી ધમધમવા લાગ્યા છે। ચોક્કસ હું માનું છું કોવિડ-19ની પરિસ્થિતિ પછી જે પ્રમાણે ડાયમંડ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પુષપ મળ્યું છે, આવું પુષપ આગલા ગત વર્ષોની અંદર ક્યારેય જોવા નહોતું મળ્યું। ખૂબ સારી પરિસ્થિતિ છે, ઇન્ટરનેશનલ માર્કેટની અંદર પણ સારી ડિમાન્ડો છે, ચાઇના અને અમેરિકાના ટ્રેડ વોરનો બેનિફિટ પણ ભારતના એમએસએમઈ સેક્ટરને મળી રહ્યો છે। આ એમએસએમઈ સેક્ટર વધારેમાં વધારે લાભ લે એની માટે સરકારે રિસર્ચ પાર્ટને વધારે પ્રોત્સાહિત આપવાની જરૂર છે, લોકોને સપોર્ટ કરવાની છે, ચાઇના મોડલ ઉદ્યોગિક એકમો ઉભો કરવાની જરૂર છે। જે રીતના ચાઇનાની અંદર એક જ જગ્યા ઉપર એક જ વસ્તુને લગતા મોટા મોટા પાર્કો ઉભા કરવામાં આવે છે કે જેની અંદર બધી જ ફેસિલિટી સરકાર પ્રોવાઈડ કરે છે, આવા પાર્કો ભારત સરકારે એની અંદર અત્યારે પહેલ કરી છે। મહત્વનું છે કે લોકડાઉનમાં સૌથી વધુ અસર ટેક્સટાઇલ સેક્ટરને થઈ હતી। કારીગરોને સાચવવાની સાથે સાથે બેંકના વ્યાજ, યાનના પેમેન્ટનું વ્યાજ સહિત અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, પણ હાલ સ્થિતિ ખૂબ સારી છે। સુરત અગાઉના અનુભવના આધારે ફરી ઊભું થઈ ગયું છે। શૈલેશ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત।